नमस्ते विद्यार्थी मित्रों, सेठ एम बी स्कूल पेथापुरवती ऑनलाइन शिक्षण में तमारो हार्दिक स्वागत करूँ छूँ। धोरण त्रण विषय अंग्रेजी, तेमा पाठ त्रण वेजिटेबल्स। तमे लोको गुजराती में नाम जानता ज हशो, आजे आपणे इंग्लिश में नाम शीखीशू। टोमेटो, टोमेटो एटले टामेटो, तो एनो स्पेलिंग थशे TOMATO, टमेटो एटले टामेटो। लेमन, LEMON, लेमन एटले लींबू। चीली, CHILLI, चीली एटले मरचू। अनियन, ONION, अनियन एटले डूंगळी। ब्रिंजल, BRINGAL, ब्रिंजल एटले रींगण। पोटेटो, POTATO, पटेटो एटले बटाको। केरट, CARROT, केरट एटले गाजर। रेडिश, RADISH, रेडिश एटले मूळो। कोबीज, CABBAGE, केबीज एटले कोबी। पीच, PEAS, पीज एटले वटाणा। लेडी फिंगर्स, LADYSFINGER, लेडी फिंगर एटले विंडो। क्यूकम्बर, CUCUMBER, क्यूकम्बर एटले काकड़ी। कोलीफ्लावर, CALIFLOWER, कोलीफ्लावर एटले फूलगोबी। हवे विद्यार्थी मित्रों, चित्रोमां रंग पूरो अने शाकभाजीना नाम लखो। अहीं चित्रो आपेला छे, तमारे आ बॉक्समांथी नाम शोधीने तेना नीचे लखवाना छे। जेम के आ शेनुं चित्र छे, तो पोटेटो एटले बटाकानुं चित्र छे, तो अहीं पोटेटो क्यां आपेलुं छे, आ रह्युं, तो अहीं नीचे आवशे। पछी आ शेनुं चित्र छे, चीली एटले मरचू, तो चीली क्यां छे, आ रह्युं, तो अहीं नीचे आवशे। ए ज रीते आ ટોમેટોનું ચિત્ર છે, તો ટોમેટો એની અહીં નીચે લખવાનું। પછી આ લેમનનું ચિત્ર છે એટલે લીંબુ, તો લીંબુ આ રહ્યું, તો એની નીચે આવશે। પછી આ શું છે, લેડી ફિંગર ભીંડુ, એટલે લેડી ફિંગર આ રહ્યું, તો એની નીચે આવશે। પછી ઓનિયન એટલે ડુંગળી, તો ઓનિયન ક્યાં રહ્યું, આ રહ્યું, તો એની નીચે આવશે। પછી પીસ, આ શું છે, વટાણા, તો પીસનું સ્પેલિંગ નીચે આવશે। પછી કેરેટ એટલે ગાજર, તો ગાજરનું સ્પેલિંગ આ રહ્યું, તો એ નીચે લખવાનું। પછી આ બ્રિંજર એટલે રીંગણ, તો એ આ રહ્યું, તો એની નીચે આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, પાછળ એક સરસ કવિતા આપેલી છે, તે આપણે એકવાર જોઈશું। ટોમેટોઝ આર રેડ, પીઝ આર ગ્રીન, અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન, પોટેટોઝ આર બ્રાઉન, ઓનિયન આર પિંક, કેરેટ્સ હેવ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક, વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ, આઈ એલ ઇટ સમ ડેલી વિથ મિલ્ક એન્ડ રાઈસ। શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ટોમેટો લાલ રંગનું હોય છે, અને પીઝ એ ગ્રીન એટલે વટાણા કયા કલરના, લીલા કલરના હોય છે। પછી બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન, એટલે બ્રિંજલ એટલે રીંગણ વિદ્યાર્થી મિત્રો, જુઓ એના પાછળ આ જે લીલા કલરનું ઝુમખું આપેલું હોય છે, એને તાજ ગણ, ક્રાઉન એટલે તાજ, આનો મતલબ તાજ થાય। જસ્ટ લાઈક અ ક્વીન એટલે શાકભાજીની, એને ક્વીન કહીએ, રાણી કહીએ તો પણ ચાલે। પોટેટોસ આર અ બ્રાઉન, પોટેટો કયા કલરના હોય છે, ક્રીમ કલર જેવા હોય છે ને। પછી ઓનિયન આર અ પિંક, એટલે ડુંગળી ગુલાબી કલરની હોય છે। કેરટ હેવ અ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક, ગાજરનું જ્યુસ બને વિદ્યાર્થી મિત્રો, તો તમે એને પીવું જોઈએ, જસ્ટ લાઈક અ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક, એટલે તેને ગાજરનું જ્યુસ પીવું જોઈએ। વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ, વેજીટેબલ હેલ્ધી હોય છે વિદ્યાર્થી મિત્રો, દરેક નાના બાળકોને વેજીટેબલ રોજ ખાવા જોઈએ, તેનાથી તંદુરસ્તી રહે છે અને કોઈ બીમારી આવતી નથી। આઈ એલ ઇટ સમ ડેલી વિથ મિલ્ક એન્ડ રાઈસ, રોજ મિલ્ક, રાઈસ, શાકભાજી બધું જ ખાવું જોઈએ। શબ્દવ્યૂહમાં શાકભાજીના અંગ્રેજી નામ લખો વિદ્યાર્થી મિત્રો, એ ગુજરાતી 5 નામ આપેલા છે, ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ અને લીંબુ।
तमारे शू करवानु छे, फूलगोबीनो स्पेलिंग सी थी चालू थाय तो अहीं सी आपेलो छे जो आ रह्यो तो सी थी, तो फूलगोबीने इंग्लिशमां शू कहेवाय? कोलीफ्लावर। तो कोलीफ्लावरनो स्पेलिंग लखवानो, पछी कोबीनो स्पेलिंग ए बी सी थी चालू थाय तो ए लखवानो, पछी वटाणानो स्पेलिंग पी थी चालू थाय पीस तो एनो स्पेलिंग लखवानो, रींगणनो स्पेलिंग बी थी चालू थाय तो अहीं बी थी एनो आखो स्पेलिंग लखवानो, અને લીંબુનો સ્પેલિંગ એલ થી ચાલુ થાય તો એ એલ થી એનો સ્પેલિંગ આખો લખવાનો છે. આપણે એકવાર જોઈએ. ફૂલગોબી, ફૂલગોબીને ઇંગ્લિશમાં કોલીફ્લાવર કહેવાય. સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી. પછી કોબી, સી એ ડબલ બી એ જી ઈ, કોબી એટલે કોબી. પછી વટાણા, પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા. પછી બ્રિંજલ એટલે રીંગણ, બી આર આઈ એન જી એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. પછી લીંબુ, એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરેથી આ સ્પેલિંગો ઉચ્ચારણ અર્થ સાથે 5 વાર લખવાના, અને આ કવિતા અને આ બોક્સ 1 વાર દોરવાનું અને લખવાનું. ઘરે રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.